નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં જ અમને બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે કે રાજુલા વન વિભાગ દ્વારા બિનઅધિકૃત રીતે લાકડાની હેરફેર કરતી બોલેરોને ઝડપી પાડી છે અને તોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આ તકે રાજુલા વન વિભાગના ફોરેસ્ટ ઓફિસર દ્વારા શું કહ્યું, આવો જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ. આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ ન્યૂઝ. હાલના બ્રેકિંગ ન્યૂઝ અમને મળી રહ્યા છે રાજુલા ફોરેસ્ટ તંત્ર દ્વારા. રાજુલા પંથકમાં બિન અધિકૃત લાકડાની હેરાફેરી થતી હોય ત્યારે ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કડક ચેકિંગ દરમિયાન બિન અધિકૃત વાહતુક બોલેરો ઝડપાયા હોવાના સમાચાર સત્તાવાર રીતે મળી રહ્યા છે. રાજુલા નજીક હિંડોળા ચોકડી પાસે બોલેરો ગાડી નંબર GJ23Y7263ને લાકડા ભરેલો પકડી પાડવામાં આવ્યો છે, જેમાં હિંમત મંગા જોગદિયા તેમજ માઢા ડાયા રાતિકાની અટક કરી ભારતીય વન અધિનિયમ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે. તંત્ર દ્વારા ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આવો આપણે જોઈએ આ બાબતે રાજુલાના રેન્જ ફોરેસ્ટ અધિકારીએ શું કહ્યું. સર, તમારા દ્વારા એક બિનઅધિકૃત લાકડાનો બોલેરો પકડાયો છે, તો શું છે સંપૂર્ણ વિગત? આ બનાવની વિગત એવી છે કે રાજુલા રાઉન્ડના વનપાલ ઇન્ચાર્જ પરેશભાઈ વાઘેલાના પેટ્રોલિંગ દરમિયાન આજે સવારે રાજુલા તાલુકાના ચોતરા ગામેથી એક શંકાસ્પદ બોલેરો લાકડા ભરેલો એમના ધ્યાનમાં આવતા એમને અટક કરી અને પૂછપરછ કરતા કોઈ પણ પ્રકારના વાહતુક પાસ કે પરમિટ એમની પાસે મળેલા નથી. તો રાઉન્ડ ગુના નંબર 6 થી રેન્જ ગુના નંબર 16 થી બોલેરો કેમ્પર નંબર GJ23Y7263 ના ચાલક અને લાકડા કાપનાર બંને વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીનું નામ છે હિંમત મંગા જોગદિયા ગામ ચોતરા અને બીજા આરોપી છે માધા ડાયા રાધિકા ગામ ચોતરા પાસેથી નિયમાનુસાર દંડ વસૂલ કરી ભારતીય વન અધિનિયમ મુજબ દંડ અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.